હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી તમારી વાતોના વધુ એક એપિસોડમાં, જ્યાં આજે આપણે કરવાની છે એક સરસ મજાની અનાઉન્સમેન્ટ. બરાબર, તમને એમ થશે આ શું નવા ધંધા ચાલુ કર્યા છે, પણ એ જે નવા ધંધા ચાલુ કરવાની પાછળનું જે રીઝન છે એ તમારા લોકોના જ મેસેજીસ છે, તમારા લોકોના જ પ્રોબ્લેમ્સ છે, અને એ પ્રોબ્લેમના સોલ્યુશન સ્વરૂપે કંઈક વસ્તુનું શું થવાનું છે, નિર્માણ થવાનું છે. અમે કોઈ પણ દરેક વસ્તુનું જે કંઈ નિર્માણ થાય છે, શા માટે થાય છે, કાં તો એક્સિડન્ટલી અકસ્માત એની રીતે થઈ જાય, કાં તો પછી પ્રોબ્લેમ હોય, પ્રોબ્લેમના સોલ્યુશન સ્વરૂપે કંઈક વસ્તુ બહાર આવે છે. તો આ જે વસ્તુ બહાર આવેલી છે પ્રોબ્લેમના સોલ્યુશન સ્વરૂપે, અને દરેક લોકો માટે ખૂબ જ કામની છે. એટલે ક્લાસ 11 ક્લાસ 12ના તમામ બાળકો વિડીયો અંત સુધી જોજો, મજા આવશે, ગેરંટી આપું છું. કંઈક નવી વસ્તુ આપણી સમક્ષ આવી રહી છે. પ્રોબ્લેમના સોલ્યુશન તરફ જઈએ તે પહેલાં તો પ્રોબ્લેમને જાણીએ. ભાઈ, સૌથી મોટો પ્રોબ્લેમ તો છે COVID-19, બરાબર, આ કોરોના જ છે. બાકીના બધા પ્રોબ્લેમ તો કોરોનાના લીધે ઉત્પન્ન થયા છે, અને ઓનલાઈન એજ્યુકેશનની અંદર જે એક નવું નિર્માણ કોરોનાના લીધે થયું છે એમાં ઘણા બધા બાળકો હજી મૂંઝાઈને બેઠા છે. કેમ કે યાર, સ્ટાર્ટિંગમાં એવું હતું કે આ થોડાક દિવસ ચાલશે, પછી તો હમણાં સ્કૂલો ચાલુ થઈ જશે. કોઈને ખ્યાલ નહોતો કે આ 7-8 સુધી ખેંચાઈ જશે, હમણાં સપ્ટેમ્બર સુધી ખેંચાઈ જશે, હજી સુધી કોઈને ખબર નથી ને. અને ઘણું બધું ટાઈમ આમ જોતા તમારો જતો રહ્યો છે. જો કદાચ તમે અત્યારે રેગ્યુલર આપણી સિલેબસ ચાલુ હોય સ્કૂલે, તો અત્યારે 50% જેટલો સિલેબસ દરેક સબ્જેક્ટની અંદર ફિનિશ થઈ ગયો હોય, અને ઓનલાઈન એજ્યુકેશનમાં પણ 50% આરે ગારે છે જ. મતલબ તમારે તમારી સ્કૂલની એપ્લિકેશન હોય કે સ્કૂલના યુટ્યુબ ચેનલ હોય એની અંદર, પણ તમને કેટલું આવડે છે વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ છે. કેટલો સિલેબસ પૂરો થયો એના સાથે કાંઈ મતલબ છે ને, આપણે કેટલું આવડે છે, આપણું પરફોર્મન્સ એની અંદર કેવું છે. કેમ કે દરેક લોકોને મેસેજ આવે કે સર ચાલુ તો કરી નાખ્યું છે પણ સર ભેગું થતું નથી. ના, પ્રોબ્લેમ તમારે એકનો નથી, દરેક વિદ્યાર્થીનો હોવાનો છે. જો થતું એવું હશે કે રેકોર્ડેડ વિડીયો દરેક સુધી આવે છે, રોજના 4-5 લેક્ચર આવતા હશે, સર ફિઝિક્સનો, કેમેસ્ટ્રીનો, મેથ્સનો, બાયોલોજી, કોઈ સબ્જેક્ટમાં 2 ફેકલ્ટી હોય તો બંનેનો, અને આપણું સ્કેડ્યુલ કંઈ ફિક્સ ના હોય ટાઈમ ટેબલ કે ભાઈ 8 વાગે આપણે લેક્ચર લઈને જોવા બેસવાનું છે, એવું કંઈ કશું હોવાનું છે ને. એટલે આપણે તો ફ્રી થાય ત્યારે મોબાઈલ લઈને, લેપટોપ લઈ, સાઈડમાં નોટ્સ લઈ આપણે લેક્ચર્સ જોઈએ છીએ. ક્યારેક લેક્ચર્સ આવતા હોય 4, જોવાના હોય આપણે 3, તો આપણે એવું થાય કે યાર 1 લેક્ચર તો બાકી છે ને જોવાનું, વાંધો નહીં કાલે આપણે ડબલ લેક્ચર જોઈ લેશું. કાલે પાછું સેમ સ્ટોરી થાય, કાલે 5 લેક્ચર આવી ગયા હોય, જોવા આપણે પહોંચ્યા હોય માત્ર 3 બાકી રહી ગયું હોય છે, અથવા તો જેટલું જોયું હોય એમાં હજી સુધી કંઈક ક્વેરીમાં કંઈક મૂંઝાઈ ગયા હોય, ફ્રેન્ડને ફોન કરીએ, સરને ફોન કરીએ, સરને મેસેજીસ કરીએ કે સર આ ક્વેરી છે, આ છે, આવું છે, એ ટાઈપની વસ્તુ થતી હતી. દરેક જગ્યાએ દરેક લોકો પહોંચી નતા શકતા, એમાં સિલેબસમાં પાછળ લેક ઓફ બધા વિદ્યાર્થીઓ રહી ચૂકેલા છે મોટાભાગના. બરાબર, તો એ વસ્તુનો આપણે કંઈક આપણે સોલ્યુશન લાવવા તરફ જઈ રહ્યા છીએ. એના માટે લાવું છું આપણે લાઈવ કોર્સિસની વાતો કરવાની. જો પહેલી વસ્તુ જો સમજો, આપણું જે બોડી છે ને, આપણું હ્યુમન બોડી બચ્ચા પાર્ટી સ્કેડ્યુલને ફોલો કરે છે. તમને એક ને એક સ્કેડ્યુલ તમે જો રોજ યુઝ કરશો તો તમારું બોડીને થાક નહીં લાગે, પણ તમે જો સ્કેડ્યુલ બદલતા રહેશો તો તમારું બોડી જે છે તે થાકી જશે. એટલે આપણું જે રેગ્યુલરનું જે કંઈ સ્કેડ્યુલ બનાવશું તે લાઈવ સ્કેડ્યુલ હશે. હવે ધોરણ અત્યારે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે, લાઈવ સ્કેડ્યુલ છે ધોરણ ક્લાસ 12 માટે. તો ક્લાસ 12નું ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 જ્યાંથી અધૂરું છે, બરાબર, બંનેમાં અમુક લેક્ચર થઈ ગયા છે. 10માં જે ટૂંકમાં ત્રીજું ચેપ્ટરની અંદર 10 લેક્ચર થઈ ચૂકેલા છે, અને સેકન્ડ ચેપ્ટરને તકરીબન 20-22 લેક્ચર થઈ ચૂકેલા છે. તો જેટલું અધૂરું છે જ્યાંથી સ્વાધ્યાય અને તમામ વસ્તુ, એ તમામ વસ્તુ આપણે લાઈવમાં શીખવાની છે, અને એ લાઈવ ટીચિંગ ડેઇલી 1 અવર, ડેઇલી 60 મિનિટનું હોવાનું છે. સવારે લેક્ચર હશે 45 મિનિટની આસપાસ, અને બપોર પછી એ લેક્ચરનું, જો એ લેક્ચર જો લાઈવ લેક્ચર હશે એટલે કે નાના મોટા જો કંઈ તમારા પ્રશ્ન હશે તો લાઈવ લેક્ચરમાં જ તમારું સોલ્યુશન થઈ જશે. જો તમે જ્યારે લેક્ચર પૂરો થયો ઘરે જાઓ, ઘરે જઈને તમે મતલબ ઘરે જ રહેવાનો છો, સ્કૂલ તો છે ને, જ્યારે તમે તમારે પ્રશ્ન તમે તૈયાર કરતા હોય અને કંઈક તમારી પાસે કંઈક ક્વેરી આવી, એ પ્રશ્નને રિલેટેડ કંઈક એમસીક્યુ તમારા મગજમાં કે સર આ એમસીક્યુમાં ટપ્પો નથી પડતો, આ લાઇનમાં ટપ્પો નથી પડતો, આ કંઈક ક્વેરી છે, ક્વેરી તમારું જે કંઈ અલગ જે ગ્રુપ આપણે બનાવશું એની અંદર તમારે નાખી દેવાનું રહેશે. અને એ જે કંઈ તમારો મેસેજ હશે એનું સોલ્યુશન હું તમને મેસેજ કરીને કે ફોન કરીને નહીં કહું, હું બપોર પછી લાઈવ ફરીથી આવીશ અને ઓન બોર્ડ જ આપણે એનું સોલ્યુશન કરશું. મેઇન વસ્તુ આ છે,
બરાબર અત્યાર સુધી કેવું હતું યાર ક્વેરી આવતી એનું સોલ્યુશન હું તમને મેસેજ કરીને કહી દેતો તો કે પછી ફોનમાં એટલે પણ એમાં એટલી બધી મજા આવે નહીં મને ખબર છે અથવા તો બુકમાં લખી ના પોતે ખાલી ગોખવા જેવું થાય કે ભાઈ કોઈ રેફરન્સ બુક આવી ગઈ આપણી પાસે જોઈને જાતે શીખો પણ એવું નહીં થાય હવે ઓન બોર્ડ હું તમને શીખવાડી દઈશ જે કંઈ તમારી પાસે નાના મોટી ક્વેરી હશે એ આ ટાઈપનું આયોજન કરેલું છે અત્યારે ક્લાસ 12 માટે છે ટૂંક સમયમાં ક્લાસ 11 માટે જો વિદ્યાર્થીઓ ડિમાન્ડ કરશે તો કરશું બાકી ક્લાસ 11 વાળા રેકોર્ડેડ વિડીયો અત્યારે જો બરાબર ક્લાસ 12 માં આજે તમામ વસ્તુ જે છે સવારે લાઈવ લેક્ચર અને બપોર પછી જે લાઈવ જે કંઈ સોલ્યુશન એના માટે અલગ ગ્રુપ બનાવવામાં આવશે કે જેની ફીસ માત્ર ને માત્ર બચ્ચા પાર્ટી 99 રૂપિયા છે 99 રૂપિયાની અંદર 99 રૂપિયા બરાબર 99 રૂપિયાની અંદર તમારે સેકન્ડ ચેપ્ટર અને થર્ડ ચેપ્ટર બંને ચેપ્ટર 99માં આવી જશે એના પછી જો ચેપ્ટર નંબર 1 અને 4 એ તો ફ્રીમાં છે જ દરેક લોકો ગમે ત્યારે જોઈ શકવાના છે જ બરાબર પહેલું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર ફ્રીમાં આખું પૂરું કરેલું જ છે હવે સેકન્ડ અને થર્ડ હવે જો સિલેબસ તમારો થોડોક સ્પીડમાં એટલે કે રોજ 1 કલાક જે 10 મિનિટ અને 15 મિનિટના વિડીયો જોતા હતા એવું નહીં હોય બરાબર હવે રોજ 1 કલાકનું હશે કેમ કે ડિસેમ્બરમાં આપણે સિલેબસ પૂરો કરવાનો ટાર્ગેટ છે જો માર્ચમાં એક્ઝામ હોય તો ડિસેમ્બરમાં સિલેબસ પૂરો લાઈવમાં આ ટાઈપમાં થશે ડેઈલી 1 અવર લાઈવ ક્લિયર છે 99 રૂપિયામાં સેકન્ડ અને થર્ડ બંને ચેપ્ટર છે પછી આપણે ચાલુ કરશું પાંચમું ચેપ્ટર તો જેટલા લોકોને મજા આવી હોય જેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે એ લોકોને ફરીથી 99 છઠ્ઠું ચેપ્ટર ફરીથી 99 સાતમું ચેપ્ટર ફરીથી 99 તમને એમ થાય કે સાહેબ આમ ચેપ્ટરના શું કામ રાખો ઘણેના મેસેજ એવા હતા કે સર 10 ચેપ્ટર થાય છે 10 ચેપ્ટર સાહેબ 1000 રૂપિયા એક સાથે તમને આપી દઈએ તો ન ચાલે ભાઈ ચાલે મને કંઈ પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ તમને થશે કાલ વર ધારો કે 2 મહિના પછી સ્કૂલ ચાલુ થઈ તમને એમ થાય કે સાહેબ આ બધી જગ્યાએ પૂગી નથી શકાતું સર તો શું કરવાનું સમજાય છે તમારી ધારો કે પછી સ્કૂલ ચાલુ થવાની તો છે જ ને આજે નહીં તો કાલ ધારો કે પછી સ્કૂલ ચાલુ થઈ તો શું કરવાનું તો પછી પલટી જેટલા અત્યારે તમે પર ચેપ્ટર તમે આપશો તો ધારો કે બીજું ને ત્રીજું પૂરું થયું પાંચમું પૂરું થયું પછી સ્કૂલ ચાલુ થઈ તો પછી તમે ઈચ્છા હોય કે ના સર હવે સર તમારી પાસે મજા ને તમને તો સ્કૂલે મજા આવે છે તો પછી સ્કૂલે શીખો તો પછી ખાલી ખોટા એમ બાકીના ચેપ્ટરના તમારે પે કરવા આપણે પૂરું કરશું બધું જે ટેન્શન લો માં સ્કૂલ ચાલુ થશે તો પણ આપણા તો અહીંયા લેક્ચર ચાલુ હશે પણ જો આ તો કદાચ બની શકે કેવું કે ભાઈ દરેક વિદ્યાર્થીઓ ના પહોંચી શકે તો એટલે ચેપ્ટર વાઇઝ એટલે રાખ્યું છે બાકી તો એકી સાથે હું 1000 રૂપિયા કહું એ ટાઈપનું આપણે નથી કરતા ચેપ્ટર વાઇઝ એટલા માટે જ રાખેલું છે તમે વચ્ચેથી તમે સ્કીપ કરી શકો છો પછી કદાચ એવું થાય કે સર પાંચમું ચેપ્ટર તમારા આ સર પાસેથી શીખી ગયા છે મારે ખાલી છઠ્ઠું શીખવું છે તો છઠ્ઠા એકની ફી આપવાની બરાબર એ ટાઈપનું આપણે આયોજન કરેલું છે અત્યારે સેકન્ડ ચેપ્ટર અને થર્ડ ચેપ્ટર લાઈવ આ 10 તારીખથી ચાલુ થઈ જાય છે તો બની શકે તો 10 તારીખ પહેલા જ કોર્સમાં જોડાઈ જાઓ બેનિફિટ કેટલા છે અલગ ગ્રુપ બનશે તમારું એક સ્કેડ્યુલ હશે એ સ્કેડ્યુલ વાઇઝ તમે જો કંઈ પ્રિપેરેશન કરશો તો જે ટાર્ગેટ જે 95+નો છે તો જ અચીવ થાય બચ્ચા માટે સ્કેડ્યુલિંગ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ખાલી પ્રિપેરેશન મહેનત એટલે રિવિઝન એટલાથી કામ નથી બનતું ગેરંટી આપું છું તમે ગમે એટલી મહેનત કરશો પણ પ્લાનિંગ વગરની મહેનત કરતા હશો ગધેડાની જેમ માર્ક્સ નહીં આવે હું તમને લખીને આપું તમે 2 દિવસ ફૂલ મહેનત કરો ને ત્રીજા ચોથા દિવસે કાંઈ ના કરો કે સાહેબ અમે થોડીક તો મહેનત કરી હતી ને તો ન ચાલે બરાબર એક વ્યવસ્થિત પ્લાનિંગ સાથેની મહેનત હું તમને રોડ મેપ આપીશ કે જેનાથી 95+ સુધી આપણે કેવી રીતે પહોંચવાનું છે એની વાતો કરશું અને લાઈવ લેક્ચર હશે તો મજા થવાની છે તમને ખ્યાલ જ છે લાઈવમાં જે મજા છે એ રેકોર્ડેડમાં નહીં આવે કેમ કે રેકોર્ડેડમાં તમારું ધ્યાન આમથી આમ જાય લાઈવમાં એ હું તમને જવા દઈશ નહીં મને પૂરેપૂરી ખાતરી છે તમારા ઉપર અને મારા ઉપર હવે તો થશે એવું કે સર તો તમે તો એવું કીધું કે હું તો સર ફ્રીમાં ફૂલ કોર્સ કરાવીશ હા ભાઈ ફ્રીમાં જ ફૂલ કોર્સ કરાવી લાઈવ જે કંઈ કોર્સ પૂરો થશે બીજું ને ત્રીજું ચેપ્ટર પૂરું થાય પછી જ્યારે આપણે પાંચમું ચેપ્ટર ચાલુ કરશું પાંચમું ચેપ્ટર પણ લાઈવમાં પૂરું થાય પછી છઠ્ઠું ચેપ્ટર જેવું ચાલુ કરશું એટલે કે બીજા અને ત્રીજા ચેપ્ટરના રેકોર્ડેડ કરેલા વિડીયો હશે એ આપણે યુટ્યુબની અંદર મૂકી દઈશું ક્લિયર છે એટલે કે રેકોર્ડેડમાં પણ તમારો ફૂલ કોર્સ હું ફ્રીમાં તમને હું આપી જ દઈશ ફૂલ કોર્સ ફ્રીમાં પૂરો થશે તમારો 2021ના જે કંઈ બોર્ડ્સના વિદ્યાર્થી છે એના માટે આ તો જે લોકો 99 વાળા છે એ લોકોને લાઈવ લેક્ચરમાં પૂરું થશે બાકીના બધાને રેકોર્ડેડ લેક્ચરમાં પૂરો થશે મેઇન વસ્તુ શું છે 99માં લાઈવ લેક્ચરની સાથે સાથે લાઈવ ક્વેરી સોલ્યુશન પણ છે અને ઓલી ટેસ્ટ ને હોય એ તો છે જ બરાબર ટેસ્ટ અને ટેસ્ટનું સોલ્યુશન એ તો લાઈવમાં છે જ એ તો જૂની વાતો છે મતલબ કે નવું છે નહીં સાથે સાથે બીજી એક વસ્તુ કે સર
જોડાવું છે તો જોડાવું કેવી રીતે, તો એના માટે મારા WhatsApp નંબર છે, WhatsApp નંબર ઉપર તમારે ખાલી મેસેજ કરી દેવાનો છે, તમને વધારે ડિટેલ WhatsApp નંબરમાં આપી દઈશ. તમારે જે પેમેન્ટ કરવાનું હશે અત્યારે થોડી કંઈ માહિતી આપી દો, તમારે જે પેમેન્ટ કરવાનું હશે તે તમે ફોન પે કે પછી ગૂગલ પે કે પછી પેટીએમ જેવી કોઈ એપ્લિકેશન યુઝ કરતા હોય એ એપ્લિકેશનમાંથી પેમેન્ટ કરવાનું હશે. ફોન પે અથવા ગૂગલ પેમાં તમે જસ્ટ મારા જે આ WhatsApp નંબર છે તો WhatsApp નંબર નાખી અને પે કરશો 99 એટલે કે સીધે સીધા મારા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. એડવાન્સ ફી 10 તારીખ પહેલા જમા કરાવી દેજો તો 10 તારીખથી કોર્સમાં તમે જોઈન થઈ શકો. વચ્ચેથી આવશો તો કંઈ ઇશ્યુ છે ને, મને કાંઈ પ્રોબ્લેમ નથી. વચ્ચેથી પણ તમે જોઈન થઈ શકો કે સર મારે 15 તારીખે જોઈન થવું, થઈ શકો, વેલકમ. તો પછી આ 5 દિવસના જે લાઈવ જે લેક્ચર છે એ તમને એઝ અ રેકોર્ડેડ લેક્ચર મળશે, બરાબર. એ તમારું લાઈવનું જે કંઈ એટલું છે ખાલી ખોટું બેનિફિટ એ જતું રહેશે, એટલે 5 દિવસના લેક્ચર તમને રેકોર્ડેડ મળવાના છે. અને મેઇન વસ્તુ જે હું તમને કહું છું બેનિફિટ શું છે, તો કે તમારું એક સ્કેડ્યુલ ફિક્સ હશે કે ભાઈ રોજ સવારે 11 વાગે અથવા 10 વાગે કે ભાઈ આ ટાઈપનું આપણું બોડીનું કંઈ જે 10 થી 11 આ કરવાનું છે, સાંજે આ ટાઈપનું શું છે, તો કે ભાઈ ક્વેરી સોલ્યુશન છે, એટલે તમારું મગજ અને તમારું બોડી પહેલેથી તૈયાર હશે અને માર્ક્સ એનાથી જ આવે છે. મન પડે ત્યારે ફિઝિક્સ લઈને બેસો, એનાથી માર્ક્સ આવવાના છે નહીં. અને બીજી ઘણી બધી વાતો છે, તો ખાલી એક અનાઉન્સમેન્ટ કરવા માટેનો વિડીયો છે. ઘણી બધી વાતો આપણે જેવું લાઈવ કોર્સ ચાલુ થશે એટલે હું તમને લાઈવમાં બધી જ વસ્તુ સમજાવીશ, કેવી રીતે 95 સુધી પહોંચવું એ પણ રોડમેપ તૈયાર રાખીશ, ક્લિયર છે. અને બીજું તો કશું કંઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. સ્ટડી કરો, તાકાતથી સ્ટડી કરો, અને કોઈ પણ જગ્યાએ હલવાણા હોય મેસેજ કરવાનું ભૂલાય નહીં. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. એમ લાગે કે સર 99 રૂપિયા તો સર બહુ બધા વધારે છે, આપણાથી ન પહોંચે કે જો મને એમાં હું તમને બસ 99 નહીં ડિસ્કાઉન્ટ આપી દે, ખાલી 9 રૂપિયા ભરજો, સમજાય તમે? એ ટાઈપે જો 99 વધુ લાગતા હોય યાર તો પછી યાર પતી ગયું ને યાર. 99 રૂપિયા સમજો યાર, એકદમ બેઝિક વસ્તુ છે આ, જો સમજો. આ કોર્સથી કંઈ મારે કમાવા માટે કેવું નથી, આ ખાલી કોર્સથી જો 99 રૂપિયા પે કરશો એનાથી થવાનું શું છે કે તમને એમ થશે કે ઓ મેં 99 રૂપિયા પે કર્યા છે તો હવે મારે બધા જ લેક્ચર જોવા પડશે. જો ફ્રીમાં હોય તો કેવું થાય, 2 દિવસ જોયા પછી એમ થાય કે ચાલો ને ભાઈ આજે તો ભાઈ તબિયત ખરાબ લાગે, હાલો ને આજે લાઈવ ને જોઉં, રેકોર્ડેડ જોઈ લેશું, મામાના ઘરે જતા રહે, કાકાના ઘરે જતા રહેશે. પણ જો 99 પે કરશું એટલે કે બેનિફિટ થશે કે ઓ મેં કંઈક પે કર્યું છે. અમે મફતમાં મળી રહી વસ્તુને એટલું ઇમ્પોર્ટન્સ ના હોય, થોડુંક આપણે મહેનત કરીએ તો એનું ઇમ્પોર્ટન્સ હોવાનું છે કે નહીં, બરાબર. હું તમને ધારો કે ટેસ્ટ લો, એમને 50 માંથી 50 માર્ક્સ આપી દઉં, પેપર ચેક કર્યા વગર તો મજા આવે નો મજા ને, પણ આમ ચેક કરું, એક એક લાઈન વાંચું, એક એક જગ્યાએ ભૂલ ગોતવાની ટ્રાય કરું, ને છતાં તમને 50 માંથી 50 આવે, મજા આવે નો મજા, એ ટાઈપની છે. થોડુંક આ 99 રૂપિયા એટલે જો અહીંયા સમજો યાર, કાં શું એટલું બધું છે નહીં, ના કહેવાય. જે તમારે રેફરન્સ બુક, તમને ખબર યાર 400-500 ની તો રેફરન્સ બુકો આવી છે, બરાબર. રેફરન્સ બુક તમે ટ્યુશનની ફી સ્કૂલની ફી કેટલી ભરો છો એ બધાની સાપેક્ષે 99 કશું ન કહે. તમારો ફૂલ કોર્સ 1000માં પૂરો થઈ જાય, એક આખું સબ્જેક્ટ 95+ ટાર્ગેટ સુધી 1000 રૂપિયામાં થઈ જાય, કંઈ ખોટું છે નહીં. નામે જો સમજો પેમેન્ટ માટે કરેલો તો મેં ભાવ વધારે રાખેલા હોય, જે મારા ટ્યુશનના ભાવ છે એટલા જ ભાવ રાખેલા હોય, બરાબર. ધારો કે 99 100 રૂપિયા છે, તમે ધારો કે 10 સ્ટુડન્ટ્સ કોર્સમાં જોડાવ, સપોઝ 10 સ્ટુડન્ટ્સ કોર્સમાં જોડાણ, તો કેટલા રૂપિયા થાય? 1000 રૂપિયા થાય ને. એ 1000 રૂપિયાનું મારે કાંઈ શું કરવાનું થતું જ નથી. 1000 રૂપિયા એટલે સમજો, જ્યાં ફિઝિકલ ક્લાસ ચાલુ હોય, ટ્યુશન ક્લાસ ચાલુ હોય મારે, તો એ ટ્યુશન ક્લાસમાં 1000 રૂપિયા એટલે હું 1 કલાક ભણાવું તો એ રૂપિયા મને મળી જવાના છે, સમજાય છે. તો તમારી પાસે મારા કંઈ 40 લેક્ચર લેવાનો કંઈ મતલબ એવો નથી, એટલે એવું ન સમજતા કે સર આ બધું રૂપિયા માટે કરેલું છે, એવું નથી. રૂપિયા માટે કરેલું હોત તો એકી સાથે 10-10 ચેપ્ટરના રૂપિયા હું તમારી પાસે માંગે, એક એક ચેપ્ટરના અલગ અલગ ન માંગે, અલગ અલગ માંગો શું કામે? વચ્ચેથી જો તમારે ના કરવું હોય તો પણ તમારી પાસે ઓપ્શન રહે, એટલે અલગ અલગ ચેપ્ટરના રાખેલા છે. અને નોમિનલ, એકદમ નોમિનલ એટલા માટે જ રાખેલા છે બચ્ચા પાલટી, બરાબર. અને છતાં મેં તમને કીધું એમ, જો 99 રૂપીઝ પણ તમને જો વધુ લાગતા હોય તો મને WhatsApp મેસેજ કરી દેજો, એનું પણ આપણે કાંઈક સોલ્યુશન પાકે પાકું લાવશું, બરાબર. એમ કે સર 99 મારા માટે બહુ બધા વધારે છે તો મને કહેજો, ક્લિયર છે. ડૉક્ટર બની જાઓ પછી મને આપજો, પણ એ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો. બાકી તાકાતથી સ્ટડી કરો, કોઈ પણ જગ્યાએ કાંઈ પણ પરેશાની જેવું હોય તો હું તમારી સાથે જ છું. થેન્ક યુ બચ્ચા પાલટી, થેન્ક યુ સો મચ.